भाजपना नेताओं 2024 ની લોકસભામાં 400 બેઠકો જીતવાના લક્ષ્યની તૈયારી કરી રહ્યા છે। ભાજપના નેતાઓને ભરોસો છે કે 2019માં 2014 થી વધારે બેઠકો મળી હતી, તેવી જ રીતે 2024માં પણ 2019 કરતાં વધારે બેઠકો મળશે। જો કે ભાજપના જૂના સાથીદાર નીતિશ કુમારે કહ્યું છે કે વિપક્ષ એકજૂટ થઈ જાય તો ભાજપને 50 બેઠકો પણ નહીં મળે। તેઓ વિપક્ષી એકતા માટે દિલ્હીની 3 દિવસની મુલાકાતે છે। જો કે નીતિશ કુમારે બાદમાં પોતાની ટિપ્પણીથી યુટર્ન લીધો તે અલગ વાત છે। सवाल ये छे कि भाजप ने 50 बैठकों पर नहीं मळे तेवी वात कोई राजकीय हिसाब किताब थी चर्चा में लवाई छे कि भाजप ने सामे नाराजगी में असंख्या बोली देवामां आवी छे। आम लागवाने पहलू कारण ये छे कि भाजप 50 नो आंकड़ो तो 1989 में ज पार करी चुक्यु हतु, तेना पछी तेने क्यारे 100 थी ओछी बैठक मळी नथी। बीजुं कारण ये छे हिंदी पट्टीना घणा राज्योमां भाजपनो जूनो जनाधार छे અને અહીં ભાજપ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એવી કોઈ મોટી નારાજગી નથી કે સત્તા પલટવાનો કોઈ અંડરકરન્ટ ચાલી રહ્યો છે। ત્રીજું કારણ એ છે કે રાજ્યમાં ભાજપનો સીધો મુકાબલો કોંગ્રેસ સાથે છે, ત્યાં ત્રીજી પાર્ટી નથી તો ત્યાં વિપક્ષી એકતાનો શું મતલબ રહી જાય છે। મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસનો સીધો મુકાબલો છે। આ રાજ્યોમાં આમ આદમી પાર્ટી જરૂરથી હાથપગ મારી રહી છે, પરંતુ કેજરીવાલની પાર્ટીનો હજુ સુધી કોઈ નિર્ણાયક જનાધાર દેખાઈ રહ્યો નથી। આ 6 રાજ્યોમાં ભાજપની પાસે 97 બેઠકો છે, ત્યારે સવાલ એ છે કે શું કોંગ્રેસ આટલા સમયગાળામાં પોતાને એટલી મજબૂત કરી દેશે કે આ રાજ્યોમાં ભાજપને રોકવામાં કામયાબ થશે। નીતિશ કુમાર હરિયાણાના નેતા ઓમપ્રકાશ ચોટાલાને મળવાના છે, પરંતુ તેઓ શું હરિયાણામાં કોંગ્રેસ અને ઇન્ડિયન નેશનલ લોકદળ વચ્ચે તાલમેલ કરાવી શકશે? તો દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે નીતિશ કુમાર આમ આદમી પાર્ટીને રાજી કરી શકશે? દિલ્હી અને હરિયાણાને તમામ લોકસભાની બેઠકો પર ભાજપને જીત મળી હતી, જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ 5મા ક્રમાંકે છે અને ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ 4થા ક્રમાંકે છે। આવા સંજોગોમાં મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના પ્રાદેશિક પક્ષો પણ કોંગ્રેસને કોઈ ખાસ ભાવ આપે તેવી શક્યતા નથી। તો પશ્ચિમ બંગાળના મમતા બેનર્જીની પાર્ટીએ ચૂંટણી બાદ ગઠબંધનની વાત કરી રાજ્યની 42 લોકસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાનો સંકેત આપી દીધો છે। આનો સીધો અર્થ એ છે કે કોંગ્રેસની છત્રછાયામાં હવે પ્રાદેશિક પાર્ટીઓ એકઠી થાય તેવી સંભાવના નથી। આવા સંજોગોમાં નીતિશ કુમારના નામે 2024માં ભાજપને 50 બેઠકોની અંદર સમેટવાની વાત ધરાતલની હકીકતથી વધારે રાજકીય આકાશની કલ્પના વધારે લાગે છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। તો નીતિશ કુમારને છાશ લેવા જવું છે, પરંતુ દોણી સંતાડી રાખવી છે। મોઢે તો તેઓ સતત ઇનકાર કરતા રહે છે કે તેમણે વડાપ્રધાન બનવું નથી, પરંતુ તેમની મહત્વાકાંક્ષા કોઈથી છુપી રહી નથી। પટનામાં જેડીયુના કાર્યાલયની બહાર પોસ્ટર લાગેલા છે, જેમાં લખ્યું છે કે બિહારને દેખા અબ ભારત મેં દેખેગા। બિહારમાં જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણી યોજાઈ હતી, જેમાં નારા લાગ્યા કે દેશ કા પ્રધાનમંત્રી કેસા હો, નીતિશ કુમાર જેસા હો। આ રીતે જેડીયુ નીતિશ કુમારને ખુલ્લેઆમ પીએમ કેન્ડિડેટ તરીકે પ્રોજેક્ટ કરવા લાગી છે। તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનવાની ઉતાવળ છે અને આથી જ તેઓ પણ ઈચ્છે છે કે નીતિશ કુમાર રાષ્ટ્રીય રાજકારણની ગલીઓમાં ભૂલા પડી જાય। વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને જોઈએ તો સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે નીતિશ કુમાર પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે બિલકુલ ચાલે એમ નથી। જે માણસ 18 વર્ષથી મુખ્યમંત્રી હોવા છતાં પણ એકવાર બિહારમાં સ્પષ્ટ જનાદેશ મેળવી શક્યો નથી, તે વડાપ્રધાનનો ઉમેદવાર કઈ રીતે બની શકે? સંભવ છે કે નીતિશ કુમાર વડાપ્રધાન પદના ઉમેદવાર બની જાય તથા ટેકા સરકારમાં વડાપ્રધાન પણ બની જાય, પરંતુ એ સરકારનું ભવિષ્ય લાંબુ નહીં હોય, તેની હાલત મોરારજીભાઈ દેસાઈની જનતા સરકાર જેવી થાય તેમાં કોઈ શંકા નથી। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। બિહારમાં સત્તા પલટાની સાથે જ હવે રાજનીતિ લોહિયાળ બનવા લાગી છે। આરજેડીના એક ખાસ નેતાની હત્યાથી રાજનીતિ ગરમાઈ ગઈ છે। બિહારમાં આરજેડીની સત્તા આવતા જ લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવની પણ નજીક મનાતા આરજેડીના નેતા વિજેન્દ્ર યાદવની હત્યા થતા ખળભળાટ મચ્યો છે। બિહારના રોહતાસ જિલ્લામાં વિજેન્દ્ર યાદવની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી। વિજેન્દ્ર યાદવ રોહતાસ જિલ્લામાં ભારે વર્ચસ્વ ધરાવતા નેતા હતા। વિજેન્દ્ર યાદવ આરજેડી સાથે જોડાયા એ પહેલા બહુજન સમાજ પાર્ટી તથા ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી ચૂક્યા હતા, પણ છેલ્લા 3 દાયકાથી લાલુ પ્રસાદ યાદવ તથા રાજદ સાથે જોડાયેલા વિજેન્દ્રને તેજસ્વી યાદવની અત્યંત નજીક માનવામાં આવતા હતા। વિજેન્દ્ર કેટલાક મજૂર સાથે ડાંગરના ખેતરમાં નિંદામણ કરવા પહોંચ્યા હતા, ત્યારે આવેલા 2 યુવકે ખાનગી વાત કરવાના બહાને ખેતરની બહાર બોલાવ્યા હતા, તો થોડી વાતચીત પછી ગળા અને છાતીમાં ગોળી મારી દેતા વિજેન્દ્ર યાદવ ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા, જે બાદ ભડકેલા લોકોએ પોલીસને ધક્કે ચડાવીને ફટકાર્યા હતા। તો આરજેડીની સરકાર હવા છતાં તેજસ્વીના ખાસ માણસની હત્યા કરાઈ
તેની સામે કાર્યકરો પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ જી. તો 2003 બાદ 2022 માં અચાનક મમતા બેનર્જીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વખાણ કર્યા છે. મમતા બેનર્જીના આ રાજકીય દાવને જાણકારો પશ્ચિમ બંગાળની રાજનીતિને લઈને ટીએમસીની 2024ની વ્યૂહરચના સાથે સાંકળી રહ્યા છે. મમતા બેનર્જી સ્ટ્રીટ ફાઈટર છે, ફાયર બ્રાન્ડ છે, આક્રમક છે. ક્યારેક તેમની રાજનીતિ અસ્તવ્યસ્ત લાગે છે, પરંતુ મમતા બેનર્જી એક પાકટ રાજકારણી પણ છે. તેમની કોઈ પણ વાત તેમની રાજકીય વ્યૂહરચનાની નક્કરતા સિવાયની હોતી નથી. કોંગ્રેસથી અલગ થયા બાદ મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ બંનેને સમાપ્ત કર્યા. તેમણે પોતાના રાજકીય કૌવતથી ખુદને કોંગ્રેસ અને લેફ્ટ લિબરલ પોલિટિક્સથી દૂર દેખાડ્યા હતા. મમતા બેનર્જી અટલ બિહારી વાજપેયીની સરકારમાં પણ સામેલ થયા હતા. ત્યારે તેમણે આરએસએસની પ્રશંસા કરીને તેને દેશભક્ત ગણાવ્યું. હવે ફરી એકવાર તેમણે પશ્ચિમ બંગાળમાં ભાજપના બની રહેલા પોલિટિકલ સ્પેસ કબજે કરવા માટે ફરી એકવાર આરએસએસના વખાણ કરવાનો રાજકીય દાવ ખેલ્યો છે. આના માટે મમતા બેનર્જીની રાજકીય ટીકાઓ પણ થઈ રહી છે. પરંતુ જાણકારો માને છે કે મમતા બેનર્જી આરએસએસ પ્રત્યે કુણું વલણ દાખવતું નિવેદન કરવાના દાવામાં સફળ થશે તો 2024ની લોકસભા ચૂંટણીમાં તેઓ 2014ના પરિણામોનું ટીએમસી માટે પુનરાવર્તન કરી શકે છે. 2014માં મમતા બેનર્જીની પાર્ટીએ પશ્ચિમ બંગાળની 42 બેઠકોમાંથી 34 બેઠકો ઉપર જીત પ્રાપ્ત કરી હતી. આ વખતે તેઓ બંગાળી અસ્મિતાનો દાવ ખેલીને વધુમાં વધુ બેઠકો જીતવાની કોશિશમાં છે અને તેમાં તેમણે આરએસએસના વખાણ કરતી ટિપ્પણી કરી છે. તેઓ આવી ટિપ્પણી દ્વારા આરએસએસ અને ભાજપના જમીની કાર્યકર્તાઓને રાજકીય મેસેજ આપવા ચાહે છે કે ભાજપ હવે પહેલા જેવી પાર્ટી નથી અને તેને ટીએમસી, કોંગ્રેસ અને ડાબેરી નેતાઓને તોડીને જ રાજ્યમાં ઉભી કરવામાં આવે છે. તેથી આના કરતા તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળના લોકો માટે બહેતર છે. આ સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રત્યે કુણું વલણ દાખવીને મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના બહુસંખ્યક હિન્દુ વોટરોને સંપૂર્ણપણે ટીએમસીની વિરુદ્ધ થતા રોકવાની કોશિશ પણ કરી રહ્યા છે. આ ટિપ્પણીથી મમતા બેનર્જીની મુસ્લિમ પરસ્ત હોવાની રાજકીય ધારણા તોડવાની પણ કોશિશ હોવાનું માનવામાં આવે છે. મમતા બેનર્જીને ખબર છે કે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ વોટરો પાસે ટીએમસી સિવાય કોઈ અન્ય વિકલ્પ નથી, માટે તેમને મુસ્લિમ વોટ મળશે જ તેવી આશા છે. અને બીજી તરફ ટીએમસી વિરુદ્ધનું હિન્દુ વોટરોનું ધ્રુવીકરણ રોકીને ભાજપને ફાયદો થતો રોકી શકાશે તેવી પણ તેમની રાજકીય ગણતરી છે. બ્યુરો રિપોર્ટ જીએસ. ગુલામનબી આઝાદે રાજીનામા વખતે સોનિયા ગાંધીને લખેલા પત્રનો મુસદ્દો કોણે તૈયાર કર્યો તેની ચર્ચામાં હવે દિગ્વિજયસિંહ પણ જોડાયા છે. દિગ્વિજયસિંહનું કહેવું છે કે પત્રમાં જે પણ કંઈ લખવામાં આવ્યું છે તે આઝાદની ભાષા નથી. કોંગ્રેસ છોડતી વખતે ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધીને લખેલા પત્રનો મુસદ્દો કોણે તૈયાર કર્યો હતો તેને લઈને કોંગ્રેસના નેતાઓ જાતભાતના અંદાજા લગાવી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે કહ્યું છે કે તેઓ આઝાદને દસકાઓથી ઓળખે છે. જે કંઈ પણ પત્રમાં લખવામાં આવ્યું છે તે આઝાદની ભાષા નથી. જોકે દિગ્વિજયસિંહે આઝાદના પત્રની ભાષા કોની છે અથવા કોણે પત્ર લખ્યો છે તેનો કોઈ ફોડ પાડ્યો નથી. જોકે મીડિયામાં ઇન્ટરવ્યુ આપીને આઝાદ જે પણ કંઈ બોલી રહ્યા છે તે તેમની ભાષા છે અથવા વિચાર છે તેના સંદર્ભે શું કંઈ કહી શકાય તેમ છે. ટેલિવિઝન પર ઇન્ટરવ્યુની આઝાદની ભાષા તેમના પત્રને મળતી આવે છે. કોંગ્રેસના નેતાઓએ પહેલા બે નામ પસંદ કર્યા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અનૌપચારિક વાતચીતમાં કહે છે કે કપિલ સિબ્બલે અથવા તો આનંદ શર્માએ પત્રનો મુસદ્દો તૈયાર કર્યો છે. જોકે કોંગ્રેસના એક જૂથના નેતાઓ માને છે કે આ પત્ર ભાજપને ત્યાંથી ડ્રાફ્ટ કરાયો છે. ભાજપના આઈટી સેલ તરફથી સોશિયલ મીડિયામાં જે વસ્તુઓનો સૌથી વધુ પ્રચાર કરાયો છે અથવા જે વાતો કોંગ્રેસ તથા રાહુલ ગાંધી માટે કહેવામાં આવે છે તે તમામ વાતો આઝાદની ચિઠ્ઠીમાં લખવામાં આવી છે. રાહુલ ગાંધીને અપરિપક્વ બાળક અથવા બળજબરીથી રાજનીતિમાં ઉતારવામાં આવેલા નેતા ગણવાનું ચલણ ભાજપે જ શરૂ કર્યું હતું. રાહુલ ગાંધીને લઈને આઝાદે પોતાના પત્રમાં પણ આવી જ વાતો લખી છે. કોંગ્રેસના નેતાઓની અટકળબાજી વચ્ચે આઝાદ એ સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છે કે પત્રમાં લખાયેલી વાત તેમની ખુદની ભાષા છે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી. ગુલામ નબી આઝાદની એક્ઝિટથી વિકાર રસુલ વાનીને મોટું પ્રમોશન મળ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. દિલ્હીની હલ્લાબોલ રેલીમાં કોંગ્રેસના બે વરિષ્ઠ પ્રદેશ પ્રમુખો બાદ વાનીને સંબોધન કરવાનો મોકો આપીને આને લગતા સંકેત કોંગ્રેસ નેતૃત્વ દ્વારા આપવામાં આવ્યા હતા. પાંચ દસકાઓનો સંબંધ તોડીને પોતાની અલગ પાર્ટી બનાવી રહેલા ગુલામ નબી આઝાદની એક્ઝિટનો ફાયદો યુવા નેતા વિકાર રસુલ વાનીને મળતો દેખાઈ રહ્યો છે. વિકાર રસુલ વાનીને તાજેતરમાં જમ્મુ કાશ્મીર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેમને દિલ્હીમાં રવિવારે યોજાયેલી હલ્લાબોલ રેલીમાં સંબોધન કરવાનો મોકો મળ્યો હતો. આ તેમના માટે મોટો મોકો માનવામાં આવે છે.
कारण के आमा मात्र बे अन्य प्रदेश प्रमुखों ने ज मौको मळ्यो हतो। आमा मध्य प्रदेश कांग्रेस ना प्रदेश प्रमुख कमलनाथ अने हिमाचल प्रदेश कांग्रेस ना प्रदेश प्रमुख प्रतिभासी सामेल हता। तेमना पछी विकार रसूल वानी ने रेली ने संबोधित करवानो मौको मळ्यो छे। जो गुलाम नबी आजाद कांग्रेस में होत तो जम्मू काश्मीर ना प्रतिनिधि तरीके तेओ जा रेली ने संबोधित करत। त्यारे स्पष्ट छे के गुलाम नबी आजाद नी एक्जिट ने कारणे विकार रसूल वानी ने मोटू प्रमोशन मळतू देखाई रह्यु छे। रसूल वानीए पण पोताना संबोधन में परिपक्वता दर्शावता आजाद नो कोई उल्लेख ज कर्यो नहीं। मानवामां आवतु हतु के तेओ पोताना भाषण में गुलाम नबी आजाद नो उल्लेख करीने वाक प्रहार करशे। ब्यूरो रिपोर्ट जीएसटी। तो अमित शाहे कहूं कि एकनाथ शिंदे जूथनी शिवसेना ज असली शिवसेना है। मुंबई में बीएमसी चूंटणी पहला अमित शाहे आपेला निवेदन ने अने तेमनी आ मुलाकात ने महाराष्ट्र की आगामी राजनीति माटे घणी महत्वपूर्ण मानवामां आवे छे। केन्द्रीय गृह अने सहकारिता मंत्री अमित शाह महाराष्ट्र की मुलाकाते छे। अमित शाहे मुंबई में कहूं कि मुख्यमंत्री एकनाथ शिंदे जूथवाड़ी शिवसेना ज असली शिवसेना है। महत्वनुं छे महाराष्ट्र में सत्ता परिवर्तन बाद एकनाथ शिंदे और उद्धव ठाकरे वच्चे शिवसेना पर दावा ने लईने चूंटणी पंचनी सुप्रीम कोर्ट सुधी लड़ाई चालू छे। अमित शाहे बीएमसी चूंटणी लईने नायब मुख्यमंत्री देवेंद्र फडणवीस निवासस्थाने तमाम सांसदों धारासभ्यो एमएलसी और कोर्पोरेटर साथ बैठक करी। आ दरमियान मुंबई भाजपा प्रमुख आशीष शेलारे बीएमसी माटे मिशन 135 की घोषणा करी। बीएमसी ने 227 बैठक छे। आशीष सिलारे भाजपा नेताओं ने कहूं कि बीएमसी 25 वर्ष भ्रष्टाचार ने समाप्त करने तैयार रहो, सड़कों पर उतरीशू और आगामी बीएमसी चूंटी में जीत मेड़ीशू। आशीष सिलारे कहूं कि गत चूंटी में भाजप 15-20 बैठकों पर मात्र 100-150 वोट अंतरे हार्यू हतु। जो आप ध्यान केन्द्रित करीशू और पोतानी ऊर्जा लावीशू तो अपने आ बैठकों ने पाची जीती शकीशू। महाराष्ट्र नायब मुख्यमंत्री देवेंद्र फडणवीसे कहूं कि लोगों ने हवे समझायु कि कोण असली चाणक्य छे। आपणे आ चूंटी ने शिवसेना ने हरावा माटे आखरी चूंटी तरीके जोवी पड़शे। 2017 में भाजप ने बीएमसी में 82 बैठकों मळी हती, त्यारे भाजपने शिवसेना थी मात्र 2 बैठकों ज ओछी मळी हती। अमित शाह सोमवारे सवारे मुंबई ना लालबागचा राजा नगणपति पंडाल में दर्शन करवा पहुंचा था। तेमनी साथे एकनाथ शिंदे और देवेंद्र फडणवीस सहित नेताओं हता। आ वर्ष आखर में बीएमसी की चूंटणी थवानी छे, तेना पहला अमित शाह की मुंबई मुलाकात ने घणी महत्वपूर्ण मानवामां आवे छे। ब्यूरो रिपोर्ट जीएसटीवी। नवा लोकोने पद प्रतिष्ठा अने होद्दो मळे ज्यारे जूना जोगीओनी अवगणना थाय आवी ज कंईक स्थिति हालमां भाजपमां जोवा मळी रही छे। त्यारे आ परिस्थितिने पहोंची वळवा हाईकमांडे પાટીલને ટાસ્ક સોંપ્યો છે। આ વખતે ટિકિટ માટે ભાજપમાં દરેકને વચનો અપાઈ રહ્યા છે, પરંતુ તે વચનો કોણીએ ગોળ ચોટાડવા સમાન છે। હકીકતમાં દિલ્હી હાઈકમાન્ડ જ નક્કી કરશે કે કોને ટિકિટ આપી, જેથી છેલ્લે સુધી નામ જાહેર નહીં કરે। પાટીલને કહેવામાં આવ્યું છે કે ભાજપના બાકીના લોકોના વીક પોઈન્ટ શોધી નાખો અને ટિકિટ નહીં પણ ભવિષ્યમાં બીજા હોદ્દાની લાલચ આપીને કે પૈસા આપીને તેમને મનાવી લો। આજકાલ ભાજપના જૂના લોકોમાં એટલો બધો અસંતોષ છે કે કોંગ્રેસમાંથી આવેલા નવા લોકો નવી પાટલી પર છે। ભાજપના જૂના જોગીઓનો કોઈ ભાવ પૂછતો નથી। હાર તોરા અને મોદી સાથે ફોટા પડાવવામાં કોંગ્રેસીઓ આગળ છે, જ્યારે ભાજપ સાથે રહેલા લોકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન થઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ જીએસટીવી। ઝારખંડના દુમકામાં કિશોરીના રેપ અને હત્યાની બે અતિ ગંભીર દુર્ઘટનાને મુખ્યમંત્રી હેમંત સોરેનને સામાન્ય ગણાવતા લોકોનો આક્રોશ ભડક્યો છે। પોતાની ગાદી બચાવવામાં પડેલા સોરેને કહ્યું કે આવી ઘટનાઓ તો રોજ બનતી રહે છે અને આ પ્રકારની ઘટનાઓ આપણને કહીને નથી બનતી। ઝારખંડના સીએમ હેમંત સોરેનના આવા બેજવાબદાર અને સંવેદનહીન નિવેદનના કારણે ભારે આક્રોશ છે। દુમકામાં એક હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક એકતરફી પ્રેમમાં જીવતી સળગાવી દીધી હતી। અંકિતા નામની વિદ્યાર્થીની પર શાહરૂખ નામના એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી। અંકિતાને ગંભીર હાલતમાં રાંચીની રિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। 5 દિવસ બાદ 28 ઓગસ્ટે સાંજે અંકિતાનું સારવાર દરમિયાન મોત થયું હતું। દુમકામાં આવી જ બીજી ઘટનામાં એક સગીર વિદ્યાર્થીની લાશ ઝાડ પર લટકતી મળી આવી। આરોપ છે કે વિદ્યાર્થીનીને ચોક્કસ ધર્મના યુવકે પ્રેમજાળમાં ફસાવીને બળાત્કાર ગુજાર્યો હતો। વિદ્યાર્થીની ગર્ભવતી બની ત્યારે તેની હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી દેવામાં આવી હતી। પોલીસે બંને કેસમાં આરોપીની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ જીએસટી। શું કોંગ્રેસના નેતાઓ મનીષ તિવારી અને આનંદ શર્મા બળવાખોર વલણને લઈ કોઈ નિર્ણાયક સ્થિતિ પર પહોંચી ગયા છે? રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલ મોંઘવારી સામેની રાહુલ ગાંધીની હલ્લાબોલ રેલીમાં બંનેની ગેરહાજરીને લઈને અટકળબાજી શરૂ થઈ છે। રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી કોંગ્રેસની મોંઘવારી સામેની હલ્લાબોલ રેલીમાં આનંદ શર્મા અને મનીષ તિવારી ગેરહાજર રહ્યા હતા।
જો કે આ રેલીમાં બળવાખોરોમાં ગણતરી ધરાવતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ સામેલ હતા. મનીષ તિવારીના સમર્થકોનું કહેવું છે કે તેઓ દેશમાંથી બહાર છે માટે તેઓ હાજર રહી શક્યા નથી. એવી અટકણો લગાવાઈ રહી છે કે મનીષ તિવારી આનંદ શર્મા બળવાખોર વલણમાં નિર્ણાયક સ્થિતિ પર પહોંચી ગયા છે. અધીર રંજન ચૌધરીએ કટાક્ષ કર્યો છે કે કોંગ્રેસ તો એક દરિયાની જેમ છે જેમાં કોઈ પણ સમયે કોઈ ભળી શકે છે અને કોઈ પણ સમયે કોઈ પણ જઈ શકે છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાઓ આનંદ શર્માની ગેરહાજરી પર કટાક્ષ કરતા કહ્યું કે તેમના જેવા વરિષ્ઠ નેતા રેલીમાં આવતા નથી તો તેનાથી ખબર પડે છે તેઓ કદાચ વધતી મોંઘવારીને લઈને ગંભીર નથી. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. તો બાંધઘરમાં બાંધડા ખરે એમ કોંગ્રેસમાંથી નેતાઓ વિદાય લઈ રહ્યા છે અને હવે તેમાં વધુ નામ જોડાઈ શકે છે. તે નામ એટલે કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અને અભિનેતા રાજબબ્બર. રાજબબ્બરે તાજેતરમાં પ્રધાનમંત્રી જનધન યોજનાની ભરપૂર પ્રશંસા કરી હતી. તો મોદી સરકારના વખાણ કરનારા કોંગ્રેસ નેતાઓમાં વધુ એક નામ જોડાયું છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ રાજબબ્બરે ટ્વીટ કરીને લખ્યું, લોકોને ડાયરેક્ટ પૈસા મળી રહ્યા છે, આ એક ક્રાંતિ છે. લાભાર્થીમાંથી અડધો અડધ મહિલાઓ છે. કાર્યક્રમની શરૂઆત મનમોહનસિંહે કરી હતી, પરંતુ વર્તમાન સરકારે તેનો અમલ કર્યો અને ખૂબ સારી રીતે કર્યો. રાજબબ્બરની ટ્વીટ પરથી ક્લિયર કટ અંદાજ આવી જાય છે કે ભૂવો કઈ દિશામાં શ્રીફળ ફેંકી રહ્યો છે. રાજબબ્બર કોંગ્રેસમાં હાલ એક પણ પદ પર નથી. તેઓ કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓના જૂથ G23ના સદસ્ય છે અને કોંગ્રેસમાં માળખાગત સુધારાની જોરશોરથી માંગણી કરતા રહ્યા છે. કોંગ્રેસના પ્રમુખની ચૂંટણી નજીક છે ત્યારે જ રાજબબ્બરની ટ્વીટ કંઈક અલગ ઇશારો આપે છે. તે સૂચવે છે કે આ નેતા કમ અભિનેતા ગમે ત્યારે કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાઈ શકે છે. બ્યુરો રિપોર્ટ છે. વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં IAS સંજય પ્રસાદના પ્રભાવમાં વધારો થયો છે. સંજય પ્રસાદના પ્રભાવ વધવાને કારણે યુપીની IAS લોબીમાં ગણગણાટ ફેલાયો છે. ઉત્તર પ્રદેશમાં IAS અધિકારી સંજય પ્રસાદના અચાનક ઉભારથી રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય વ્યક્ત કરાઈ રહ્યું છે. તેમને ગૃહ અને માહિતી જેવા શક્તિશાળી વિભાગોના પ્રભારી પ્રમુખ સચિવ બનાવવા માટે ઓછામાં ઓછા 40 અધિકારીઓને પાછળ છોડી દીધા છે. એવું માનવામાં આવે છે કે સંજય પ્રસાદને આ પદ માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પસંદ કર્યા હતા. પોતાના ગૃહનગર ગોરખપુરમાં મુખ્ય વિકાસ અધિકારીના પદ પર તહેનાત રહેલ સંજય પ્રસાદથી યોગી આદિત્યનાથ બેહદ ખુશ છે અને તેની કાર્યશૈલીની ઘણી પ્રશંસા પણ કરતા રહે છે. જો કે સંજય પ્રસાદની નિયુક્તિએ યુપીની બ્યુરોક્રેસીમાં ઘણી નારાજગી પેદા કરી દીધી છે અને અધિકારીઓ પરસ્પરની વાતચીતમાં આવા પ્રકારની નિમણૂકને અયોગ્ય પણ ગણાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, GSTV. તો ઝારખંડમાં રાજકીય સંકટ ઉભું થયું છે. હોર્સ ટ્રેડિંગની આશંકાએ યુપીના ધારાસભ્યોને છત્તીસગઢના રાયપુરના એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે, ત્યારે છત્તીસગઢના કોંગ્રેસી મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ED અને IT વિભાગના દરોડાની સંભાવના દર્શાવી છે. ભાજપ અને કેન્દ્રની મોદી સરકાર સામે અવારનવાર બાયો ચઢાવનાર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ED અને IT વિભાગની કાર્યવાહીની આશંકા દર્શાવી છે. બઘેલે આગાહી કરી છે કે ઝારખંડના યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સના ધારાસભ્યો રાયપુર નજીક એક રિસોર્ટમાં રોકાયેલા હોવાથી ટૂંક સમયમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને ઇન્કમટેક્સ વિભાગ દરોડા પાડશે. યુપીએના ધારાસભ્યોનું અમે સ્વાગત કર્યું છે, પરંતુ ભાજપના નેતાઓ આ બાબતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મારા શુભચિંતકોએ મને જણાવ્યું છે કે છત્તીસગઢમાં ટૂંકમાં ED અને IT દરોડા પડશે અને એનું કારણ એ છે કે અમે લોકતંત્ર બચાવવા ઝારખંડના ધારાસભ્યોને અહીં સાચવ્યા છે. કંઈ પણ થાય, પરંતુ લોકતંત્ર બચાવવા માટે આ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ગેરલાયક ઠરાવવામાં આવતા ઝારખંડ પર રાજકીય સંકટ ઉભું થયું છે. ભાજપ ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસના ધારાસભ્યો તોડે નહીં, એટલા માટે તેમને રાયપુર મોકલી દેવામાં આવ્યા છે. આ ધારાસભ્યો જે રિસોર્ટમાં રોકાયા છે તેની સામે ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઝારખંડની રાજનીતિ હાલ નાટ્યાત્મક ઉતાર ચઢાવનો સામનો કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, GSTV. તો કેન્દ્ર સરકારે 20 ધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓને નવા સ્કૂલના રાષ્ટ્રીય અભ્યાસક્રમ માટે ચર્ચા વિચારણા માટે આમંત્રિત કર્યા છે, પરંતુ આમાં અભ્યાસક્રમને વધુ ભારતીય બનાવવાની સાથે વૈજ્ઞાનિક સ્વભાવ અને જિજ્ઞાસુ દિમાગ પેદા કરવા માટે આમાં કોઈ સૂચનો લેવાશે કે કેમ? મોદી સરકારે 20 ધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓને સ્કૂલના નવા રાષ્ટ્રીય અભ્યાસક્રમ માટે પોતાના ઇનપુટ્સ આપવા માટે આમંત્રિત કર્યા છે. તેના આગામી વર્ષના પ્રારંભમાં શૈક્ષણિક સત્ર 2023-24 માટે શરૂ થવાની આશા છે. ચર્ચા વિચારણા પ્રક્રિયામાં ધાર્મિક એકમોને સામેલ કરવાનો વિચાર અભ્યાસક્રમને વધુ ભારતીય બનાવવાનો હોવાનું કહેવામાં આવે છે. આમંત્રિત સંગઠનોમાં રામકૃષ્ણ મિશન, ચિન્મય મિશન, અરબિંદો આશ્રમ,
सरस्वती विद्या मंदिर, चेन्नई खाते बे ख्रिस्ती मिशनरी संगठन अने अलीम मदरेसा सामिल हता। अलीम मदरेसा देशभर में रजिस्टर मदरेसाओ चलावे छे, परंतु आमां आश्चर्यनी वात ए छे के विद्यार्थियों में वैज्ञानिक स्वभाव पैदा करवा अने जिज्ञासु मगज विकसित करवानी कोशिश नु शुं थयुं। ब्यूरो रिपोर्ट जीएसटीवी। नोएडानी अमक सोसायटीमां महिला साथे गैरवर्तन करवा बदल जेलभेगा करायेला भाजपना नेता श्रीकांत त्यागीनी पत्नी अनु त्यागीए भाजप सांसद महेश शर्मा सामे करेला आक्षेपोए चकचार जगावी छे। महिला साथे गैरवर्तणूक करनार श्रीकांत त्यागीनी मुक्ति माटे त्यागी समाज मैदानमां आव्यो छे अने योगीने अल्टिमेटम आप्यो छे, पण योगी झुकवाना मूडमां नथी। त्यागी समाजे महापंचायत करीने 14 मुद्दानी मांगणीओ स्वीकारवा आवेदनपत्र आप्यो हतो। त्यागी समाजना लोकोए श्रीकांत त्यागी पर लगावामां आवेला गंभीर कलमोने हटावा माटे अल्टिमेटम पण आप्यो छे। श्रीकांतनी पत्नी अनुनो दावो छे के भूतपूर्व केन्द्रीय मंत्री शर्मा पोताने सुपर सीएम माने छे अने एज रीते वर्ते छे, तेना इशारे पोताना पतिनो फसावा होवानो अनुनो दावो छे। अनुना दावाना पगले समाजवादी पार्टी राजकीय लाभ लेवा कूदी छे। अखिलेशे सपाना नेताओना प्रतिनिधिओने अनुने मळवा मोकल्या हता, जो कि श्रीकांत सामे योगीए बराबरनो गाड़ियो कस्यो छे। त्यागी साथे पकड़ायेला 6 लोकोनी जामीन मळी गया छे, पण योगीए गैंगस्टर एक्ट लगावता त्यागी ने जामीन मळ्या नथी। ब्यूरो रिपोर्ट। तो अभिनेत्री उर्मिला मातोडकरनुं एमएलसी बनवानुं सपनुं चकनाचूर थवा जई रह्युं छे। उद्धव ठाकरेनी सरकारे राज्यपाल कोटा माटेनी विधान परिषदना 12 नामोनी भलामण विरुद्ध मुख्यमंत्री एकनाथ शिंदे पत्र लखी तेने रद्द करवा मांगणी करी छे। बॉलीवुड एक्ट्रेस उर्मिला मातोडकरनुं एमएलसी बनवानुं सपनुं पूरुं थतुं देखाई रह्युं नथी, कारण के महाराष्ट्रना मुख्यमंत्री एकनाथ शिंदे राज्यपाल भगतसिंह कोश्यारीने पत्र लखी कहूं के उद्धव ठाकरेना मुख्यमंत्री रहता राज्यपाल कोटामांथी विधान परिषद माटे मोकलवामां आवेला 12 नामोनी भलामणोने रद्द करवामां आवे। राज्यपाल नजीकना समयगाळामां नवी सरकारने यादी रद्द करवानो पत्र आपे तेवी संभावना छे। त्यारबाद शिंदे भाजप सरकार द्वारा नवेसरथी 12 नामोनी भलामण करवामां आवशे। उद्धव ठाकरेना मुख्यमंत्री कार्यकाळमां महाविकास आघाडी सरकार द्वारा 12 नामो राज्यपालने मोकलवामां आव्या हता, तेमां शिवसेना द्वारा उर्मिला मातोडकर अने एनसीपी तरफथी एकनाथ खडसे नामनी भलामण कराई हती। राज्यपाल पासे आ भलामण लांबा समयथी विलंबित हती। शिवसेनाए महाराष्ट्र विधान परिषदमां मनोनीत सदस्यो माटे उर्मिला मातोडकर, विजय करंजकर, नितिन बानगुडे पाटील अने चंद्रकांत रघुवंशीना नाम सूचव्या हता। एनसीपी तरफथी राज्यपाल कोटामां विधान परिषद माटे एकनाथ खडसे, राजू शेट्टी, यशपाल भिंगे अने गायक आनंद शिंदेना नाम सूचवाया हता। विधान परिषदनी राज्यपाल कोटानी बैठक माटे कांग्रेसना रजनीताई पाटील, सचिन सावंत, अनिरुद्ध वांकर अने मुजफ्फर हुसैनना नाम सूचवामां आव्या हता। स्वाभिमानी शेतकर संगठनना नेता अने भूतपूर्व सांसद राजू शेट्टीए राज्यपाल साथे मुलाकात करीने यादीमांथी पोतानुं नाम हटावानी विनंती करी हती। कांग्रेसना रजनीताई पाटील राज्यसभामां चूंटाया छे, एकनाथ खडसे एमएलसी तरीके चूंटणी जीत्या हता। आ सिवाय शिवसेना यादीमां सामेल चंद्रकांत रघुवंशी हवे एकनाथ शिंदे जूथमां सामेल छे। હવે રાજ્યપાલ કોટાની વિધાન પરિષદની 12 બેઠકોની તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનું નવું ઠેકાણું દિલ્હી બને તેવી ચર્ચા વચ્ચે ભોપાલની ગાદી જ્યોતિરાદિત્ય સિંધિયાને સોંપવામાં આવે તેવી અટકળબાજીઓ શરૂ થઈ છે। તાજેતરમાં શિવરાજસિંહ ચૌહાણનું ભાજપ સંસદીય બોર્ડમાંથી બહાર થવું અને તેના પછી તેમની દિલ્હીની મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં આને લઈ જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણને દિલ્હી લાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે। નીતિન ગડકરી સાથે શિવરાજસિંહ ચૌહાણને પણ ભાજપના સંસદીય બોર્ડમાંથી બહારનો રસ્તો દેખાડી દેવાયો હતો। હવે આ ચર્ચા છે કે શિવરાજસિંહ ચૌહાણને દિલ્હી લાવીને મોદી કેબિનેટમાં તેમને ગ્રામીણ વિકાસ મંત્રાલય મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના છે। તો નજીકના સમયગાળામાં મોદી મંત્રીમંડળમાં મોટો ફેરફાર લઈને અટકણો છે, ત્યારે કદાચ 2024ની લોકસભા ચૂંટણી પહેલા છેલ્લો ફેરફાર હોઈ શકે છે। તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને શિવરાજસિંહ ચૌહાણના સ્થાને મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે બાગડોર સોંપવામાં આવે તેવી સંભાવના છે। આ શક્યતાઓને જ્યોતિરાદિત્ય સિંધિયા હાલના દિવસોમાં સપ્તાહમાં 2 દિવસ મધ્યપ્રદેશમાં ગુજારી રહ્યા છે। જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયરના સિંધિયા રાજ પરિવારના વારસદાર છે। તેમના પિતા માધવરાજ સિંધિયા કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, તો તેમના દાદી વિજયારાજે સિંધિયા ભાજપના સંસ્થાપક સદસ્ય હતા। જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપ પ્રવેશ સાથે તેમને વહેલી કે મોડી મધ્યપ્રદેશની બાગડોર મળવાની સંભાવના તો વ્યક્ત થઈ હતી। હવે શિવરાજસિંહ ચૌહાણના દિલ્હી જવાની અટકણો વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયાને મુખ્યમંત્રી પદ મળે તેવી સંભાવનાઓને લઈને અટકણબાજીએ જોર પકડ્યું છે। બ્યુરો રિપોર્ટ જીએસટીવી।